સંભવ અસંભવ ચેપ્ટર વન સંગીતના હોય એવા સાથે ઘડિયાળે નવા ટકોરા બજાવવા શરૂ કર્યા તેની સાથે જ સીડીના પહેલા પગથિયા પર આવીને ઉભેલા પિતા પુત્રના સ્મિત ટકરાયા ગુડ મોર્નિંગ ડેડી વેરી ગુડ મોર્નિંગ માય સન ડંકા વાગતા રહ્યા અને પિતા પુત્ર લગભગ એક જ સરખી ગતિએ સામસામી સીડીના પગથિયા ઉતરતા રહ્યા નવમો ટકોરાનો રણકો હજુ રણજણતો હતો ત્યાં જ સામસામી સીડીનું આખરી પગથિયું ઉતરવાનું પૂરું કરી બંને એકબીજાની લગોલગ આવીને ઊભા દિવાલે ચડેલા વિરાટ કદના આરીસામાં બાપ બેટાએ પડખો પડખ ઉભેલા બે પ્રતિબિંબ નિહાળી લીધા બંનેના મનમાં એક જ સરખો પડગો પડ્યો ઉંમરમાં બેવડો તફાવત હોવા છતાં કેટલી હદે સાવ સરખા જ દેખાઈએ છીએ ઊંચાઈમાં તસુભેરનો તફાવત નહીં કપાળથી હડપચી સુધી મુખના આકાર અણસારમાં ઝીણી નજરે જોવા બેસો તો પણ એક રેખાનો ભેદ કળાય નહીં છતાંય ફરક તો છે જ પિતાની મૂંછ મરકી મારા વાળમાં રૂપેરી જ્યાંય ઝબકારા મારે છે ચહેરાની ચામડીમાં રતાશ અને કુમાશ ઓછી દેખાય છે આનંદની આંખોમાં છલકાતી યુવનની છોડ મારી કીકીઓમાં ક્યાં દેખાય છે બધા ભલેને કહે અમે પિતા પુત્ર અદલો અદલ બીબા ઢાળ દેખાઈએ છીએ પણ ડેડીની ધીર ગંભીરતા પીડતા મારામાં ક્યાંય કળાતી નથી આનંદે ભેદ શોધી કાઢ્યો એમને જોતા જ અજાણ્યો સુધી અદબથી ઉભો રહી જાય માનભેર એમની પ્રતિભાથી અંજાઈ જાય દમામ એવો છે કે માત્ર અમરનાથ સંબોધન અધૂરું લાગે પાછળ શેઠ સાહેબ કે આગળ જનાબ યા સર લગાડવું જ જોઈએ અરીસો શું કહે છે આનંદ પિતાએ ખભા પર હાથ મૂકી આનંદને ચમકાવ્યો અરીસો સાચું જ બોલે છે ડેડી આનંદે પિતાના પ્રતિભાશાળી મુખ પર નજર રોકીને કહ્યું તમારો વારસદાર છું ખરો પણ હજુ એની લાયકાત કેળવવાની બાકી છે તમારી પીડતાએ હજુ મારા વ્યક્તિત્વમાં પગલાં ક્યાં પાડ્યા છે હજુ પચીસે નથી પહોંચ્યો ત્યાં તને પીડતાનો અભાવ વર્તાવા માંડ્યો અમરનાથ પુત્રના પંજામાં પોતાના આંગળા પરોવી બીજીના ઉતરવા લાગ્યા આનંદ હું પચાસે પહોંચ્યો છું એટલે મને તારા યૌવનની તાજગીનો અભાવ વર્તાય છે પીઢતા પ્રાપ્ત કરવાની અધિરાઈમાં તાજગી ગુમાવી બેસવાની ઉતાવળ ના કરી બેસતો શિખામણ સાંભળીને આનંદે પિતા તરફ જોયું ત્યારે અમરનાથે પુત્ર તરફ આંખ મીચકારી પિતા પુત્ર વચ્ચેનો સંબંધ ક્યારેય ભારેખમ ન બની જાય એ માટે અમરનાથ સજાગ રહેતા ગંભીર વાત કહેવાય ગયા પછી આંખ વાતાવરણ હળવું બનાવી દેતા કમળ પુષ્પના આકારના નકશીદાર ટેબલ પર ગોઠવાયા ત્યારે મિનિટ થઈ હતી રાજમહેલ જેવા ભવ્ય મકાનમાં સવારના નવનો નો સમય મહત્વનો ગણાતો ઘડિયાળના ટકોરા નવ વાગવાનું એલાન કરે એ પહેલા ઘરના નોકર ચાકરો સતેજ બની જાય બે મિનિટ અગાઉ ટેબલ પર નાસ્તો ગોઠવાઈ જાય સીડીના પગથિયા પર મખમલનો પોણો ઇંચ જાડી કાર્પેટ જડેલી હોવાથી પિતા પુત્રના આગમન પગલા તો સંભળાય નહીં પણ ઘડિયાળનો પહેલો પડતા જ સમજી જાય કે મોટા નાના શેઠ અચૂક સીડી ઉતરીને આવી રહ્યા છે સ્ત્રી વગરના આ ઘરમાં સૌને ખાસ તાકીદ રહેતી કે સવારના નવનો સમય સાચવવામાં કોઈની શરત ચૂક ચલાવી લેવામાં આવશે નહીં નાસ્તાના ટેબલ પર પિતા પુત્રનું અઠયાવીસ મિનિટનું મિલન થતું તેમાં ખલેલ પહોંચાડવાની કોઈ હિંમત ન કરતું ઈન્ડિયા સ્ટીમ નેવિગેશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અમરનાથને ક્યારેક અચાનક પરદેશ ઉપડી જવાનું થતું ત્યારે સવારના નવ વાગ્યે નાસ્તાના ટેબલ પર આનંદના નામનું એક બંધ કવર જોવા મળતું પરબીડી ઉઘાડીને અંદરથી કાગળ કાઢતા જ આનંદ બબડતો ગુડ મોર્નિંગ ડેડી અને અંદરના પત્રમાં પિતાએ પણ પહેલું વાક્ય લખ્યું હોય વેરી ગુડ મોર્નિંગ માય સન બે મહિનામાં ત્રણ ચાર વખત તો આવું બનતું બીજી સવારે બરાબર નવને બે મિનિટે ટોક્યો એથેન્સ કે લંડન થી આનંદ પર પિતાનો ટ્રંક કોલ અચૂક આવે પિતા પુત્ર વચ્ચે હળવી ગંભીર વાતો થાય મજાક મશ્કરી પણ ચાલે કોઈ વાર હવામાનની વાતમાં જ પાંચ મિનિટ વિતાવી નાખે કેમ જાણે ઘરમાં નાસ્તાના ટેબલ પર સામસામા બેસીને બોલતા હોય એટલી નિરાત અને એવા જ મિજાજમાં ટ્રંક કોલનું એ મિલન યોજાય એકવાર તો આવા ગપ્પા મારવામાં બાપ બેટાએ પૂરા અઠ્યાવીસ મિનિટ કોલ ચાલુ રાખ્યો તો પણ અત્યારે નાસ્તાના ટેબલ પર સામસામાં બેઠા હોવા છતાં પૂરી ત્રણ મિનિટ બેમાંથી કોઈ કાંઈ બોલ્યું જ નહીં અમરનાથે જમણા હાથમાં હાથમાં ચમચો અને ડાબા પકડ્યું હતું આનંદ ટેબલ પર પડેલા અર્ધો ડઝન અખબારોના એક સરખા મથાળા પર દૂરથી નજર ફેરવતો હતો તેમાંથી તેને કંઈક બોલવાનું સૂજી આવ્યું ડેડી છાપાવાળા આગાહી કરે છે કે કાલે રવિવારે મુંબઈ પર વાવાઝોડું ત્રાટકવાનો સંભવ હમ અમરનાથે ચમચો હોડ સુધી લઈ જતા કહ્યું આગાહી છાપાવાળા નહીં વેધર બ્યુરો તરફથી હોય છે આનંદ પછી કોર્નફ્લેક્સ ચાવતા આવતા ઉમેર્યું ડોન્ટ વરી વાવાજોડામાં આપણી કોઈ સ્ટીમરને આંચ નથી આવવાની પણ ડેડી બિઝનેસમાં તમે મને પગ કેમ મુકવા દીધો છે કે સ્ટીમરોની ચિંતા કરું આનંદે ખુલાસો સરકાવ્યો હું તો કહેતો હતો કે આવી વેધરમાં તમે ગોલ્ફ રમવા નહીં જવાના હો હમ અમરનાથે એકાક્ષરી જ જવાબ આપ્યો અને વાવાજોડાની આગાહીને કારણે આપણા પ્રાઇવેટ પ્લેનમાં ગોવા ફોવા આંટો મારવાય નહીં જવાય હો આનંદને એ જ જવાબ ફરી મળ્યો હમ્મ ત્યારે તેણે ત્રીજી વાર પૂછ્યું નો બીજો કોઈ ખાસ પ્રોગ્રામ પણ નહીં ગોઠવ્યો હોય ને ડેડી હવે અમરનાથી પાપણો ઊંચી થઈ એમની કીકીઓમાં ગંભીરતા અંજાતી દેખાઈ આનંદ કાલે હવામાન સાફ હોત તોય હું ગોલ્ફ રમવા જવાનો નહોતો વાવાઝોડાની આગાહી ન હોત તોય પ્લેનમાં ફરવાનો કોઈ ઈરાદો નહોતો અને કાલના સન્ડે માટે કોઈ જ પ્રોગ્રામ ઘડવાનો સંભવ પણ નથી આનંદ ઉલ્ઝનમાં પડી ગયો ડેડી આમ કેમ બોલી ગયા સાડા નવ વાગવામાં હવે સાત જ મિનિટ બાકી હતી આવડી નાની વાત આજ કેમ કહેવાતી નથી આનંદ તું ચૂપ કેમ થઈ ગયો અમરનાથે વાતાવરણ હળવું બનાવવા આંખ મિચકારી આજે તું આજ્ઞાંકિત પુત્રની જેમ કેમ વર્તે છે ફાધરની જેમ મને ટ્રીટ નહીં કરી આંગ મેન આઈમ યોર ઓલ ફ્રેન્ડ છતાંય આનંદને આગળ બોલવાનું સૂઝ્યું નહીં એટલે અમરનાથે જ કહેવું પડ્યું આનંદ કાલે કઈ તારીખ છે ત્યારે તેણે યંત્રવત પોતાના કાંડા ઘડિયાળમાં તારીખ જોઈ અઢાર અઢાર જુલાઈ ડેડી અને બોલતા જ તેના સમગ્ર ચહેરા પર ઝડપથી ભાવ પલટાવા લાગ્યા આંખોની ઢળી ગઈ ગઈ તારીખ પોતાના મગજમાંથી કેમ છટકી પોતાનો અને માતાનો મૃત્યુ દિન ચોવીસ વર્ષ પહેલા અઢારમી જુલાઈ નો દિવસ અમરનાથ માટે કુદરતે કેટલો વિરોધાભાસી નિર્મિત કર્યો હતો આનંદના દાદા ભીષ્મનાથ તો આ દિવસની અધિરાઈમાં હરખેલા બની ગયેલા કોઈ રાજવી નથી આ પાટવી કુંવર જન્મનો હોય એવી અધીરાઈમાં ઉજવણીની તૈયારી કરી રાખેલી હતી. અમર તને કહી રાખું છું મીરાને પુત્ર જ અવતરવાનો આપણા નાથ પરિવારની આ પરંપરા રહી છે આનંદ કંપનીની નવી સ્ટીમરનું નામ એના પરથી જ પાડવાનું છે. જલ આનંદ અને એ અઢારમીની રાત્રે પોણા બાર વાગે આનંદ જન્મ્યો ત્યારે દાદાની આંખો હર્ષના આંસુથી એટલી હદે છલકાઈ ઉઠેલી કે દસ મિનિટ સુધી બંને આંખે આનંદ આનંદ જ નીતરતો રહ્યો. પરંતુ અગિયારમી મિનિટે કીકીઓ સાથે એમનું કાળજુ એક સર્જન સોઢાએ ખભે હાથ મૂકીને વિશ્વનાથને બચાવી ન શક્યા બે મિનિટ માત્ર બે મિનિટ વિશ્વનાથ શૂન્ય મનસ્ક બેસી રહ્યા એક જ વર્ષ માટે પુત્ર બનીને ઘરમાં આવેલી મીરા રિસાઈ ગઈ શું દીકરીની દેણગી બજાવવા જ આવી હતી એ સફાળા ઉભા થઈ ગયેલા સર્જન સાહેબ મને એની પાસે લઈ જાઓ એ સફાળા ઊભા થઈ ગયેલા સર્જન સાહેબ મને એની પાસે લઈ જાઓ મરતા પહેલાં એ ભાનમાં હતી ખરી અમર સાથે બે વાત કરવા જેટલી શુદ્ધિ હતી ખરી મૃત પુત્ર વધુના માથા પર હાથ મૂકી એમણે એ ચાર જ વાક્યોનું કલ્પાંત કર્યું હતું વહુ બેટા અમરને પરણીને તું આ ઘરમાં પગલાં પાડવાની હતી ત્યારે મેં જ તને ઝાકરો આપ્યો પણ તું મા બનવાની છે એ જાણીને હોંશે હોંશે પુત્રવધુ તરીકે માનભેર તને પાછી બોલાવી દાદા બનવાનો મારો સ્વાર્થ તું પામી ગઈ હતી એટલે જ ફરજ બજાવીને તે વિદાય લઈ લીધી ને પછી મૃત પત્નીના પલંગ પર ગુમસુમ બેઠેલા જુવાન પુત્રને પડખામાં લઈને તેમણે અધીરાઈ ભેર પૂછી લીધું હતું બેટા અમર આંખ મીચી લેતા પહેલાં બહુ કંઈ બોલ્યા હતા ત્યારે અમરનાથે હકારમાં એક બે વાર ડોકું નમાવી લીધું પણ ગળામાં અટવાઈ બેઠેલા દુસ્કાને કારણે શબ્દોને આકાર આપતા વાર લાગેલી છેવટની ઘડીએ વહુએ શું કહ્યું હતું અમર જાણી લેવાની તાલાવેલી વધી ગઈ હોય તેમ ભીષ્મનાથે પુત્રનો ખભો હલબલાવ્યો હતો મને ન કહેવા જેવું હોય તો કાંઈ કહ્યું તો નથી ને નહીં નહીં પિતાજી કહેવા જોગ જ કહ્યું છે પણ એ મરતાં મરતાં એવી ભલામણ ન કરતી ગઈ હોત તો સારું થાત અમરનો અવાજ આંસુથી ખરડાવવા લાગ્યો આનંદની સોંપણી કરતાં એ બોલી ગઈ કે મારા છોકરાને નમાયો ન રાખશો બને એટલી જલ્દી એને માલ આવી આપજો અગાઉ સસરાની જેની સાથે તમને પરણાવવા માગતા હતા એ કન્યા વધુ બનીને ઘરમાં આવશે તો સસુરજી રાજી થશે અને આનંદને મા મળી રહેશે બોલતા બોલતા અમરનો કંઠ રૂંધાઈ ગયો હતો ભીષ્મનાથે ઊંડો નિશાસો નાખેલો મને થયું જ કે વહુ મારાથી રિસાઈને ચાલી ગઈ બાકી એને નખમાય રોગ નહોતો મેં એને એક પુત્રવધુ તરીકે પરાણે સ્વીકારી એટલે જતાં જતાં બીજીને લઈ આવવાની ભલામણ કરી ભલામણ નહીં પિતાજી હવે અમરે ગળું ખખેરીને કહેવું પડ્યું એણે સોગંદ પર આવી આખરી ઈચ્છા વ્યક્ત કરીને ભારપૂર્વક કહ્યું કે તમે બીજીને નહીં લઈ આવો તો મારા જીવની સદગતિ નહીં થાય એ યાદ રાખજો પણ મરનાર પત્ની કરતાં જીવતા રહેનાર પતિએ વધુ વસમી જીત પકડી મીરાની ભળભડ ચિતા સામે જ તેણે સંકલ્પ કરી લીધેલો હવે તો અમારા ઘરમાં પુત્ર વધુ ત્યારે જ આવશે જ્યારે આનંદ પ્રણવાલાયક થશે આવતીકાલે એ વાતને બરાબર ચોવીસ વર્ષ પૂરા થવાના હતા આઈ એમ સોરી ડેડી આનંદે ભીંજાતી પાપણો પર આંગળી ફેરવી લઈને કહ્યું આવતીકાલે અઢારમી છે એનો ખ્યાલ જ ન રહ્યો આ દિવસ તમે એકાંતમાં મારી મધરની યાદમાં વિતાવો છો એટલે બીજો કોઈ પ્રોગ્રામ બની જ કેમ શકે પણ તે શું પ્રોગ્રામ વિચાર્યો હતો આનંદ મારે તમને સરપ્રાઇઝ કરવા હતા કહીને આનંદે ઉમર્યો કંઈ નહીં પછીના રવિવારે વાત વાહ રે બેટમજી અમરનાથે ગંભીરતા ફંગોળી દઈને આંખ કરી હવે એક અઠવાડિયા સુધી તારા ડેડીને તર્કને તાતને ટીંગાડી રાખવા માગે છે બોલ આનંદ જિંદગીભર યાદ રહી જાય એવું સરપ્રાઇઝ છે કે ડેડી મેં કરેલી પસંદગી પર તમારી સંમતિ મેળવી હતી બોલતા આનંદની આંખો ઝૂકી ગઈ તમારા આશીર્વાદ માગવાના હતા યુ છુપે રુસ્તમ અમરનાથે આવેશમાં આવી જઈને ટેબલ પર એટલા જોરથી હથેળી પછાડી કે એક બે પ્લેટ દૂર ફંગોળાઈ ગઈ છોકરી પસંદ કરી લીધી ત્યાં લગી બાપને અંધારામાં રાખ્યો અને પાછો ઢોંગ કરે છે કે હજુ મારામાં તમારે જેવી પીડતા નથી આવી બોલ જલ્દી કોણ છે નામ શું છે ક્યાં રહે છે એકી શ્વાસે પિતા પ્રશ્નો ફંગળવા માંડ્યા ત્યારે આનંદ ખુશી મિજાજમાં આવી ગયો એનો જવાબ તમે મારી પસંદગી પર નજર કરી લો પછી જ આપીશ ડેડી બોલો આવતા સન્ડેનું અપોઇન્ટમેન્ટ આપો છો આવતો સન્ડે અમરનાથને આકરું લાગ્યું હોય તેમ હોઠ કરડી લીધો નહીં આવતીકાલે જ અઢારમી જુલાઈએ જ જે દિવસે આ ઘરમાંથી એક નારીએ વિદાય લીધી હતી એ જ દિવસે નવી પેઢીની પુત્ર વધુ આ ઘરમાં પહેલીવાર પગલાં માંડે એવો સુખદ જોગાનો જોગ બીજો શું હોઈ શકે સુખદ તો ત્યારે જ ગણાશે ડેડી જો તમે સંમતિની મહોર મારશો આનંદે ધડકતે હૈયે ટકોર કરી હવે અમરનાથ પણ ઓછા ઉતરવા માગતા નહોતા એમણે પુત્રનું પારખું લીધું અને ધાર કે તારી પસંદગીમાં મારી પરીક્ષામાં ફેલ જાય તો હું ઇનકાર કરી દઉં તો પિતાએ સળગાવેલી પાઇપના ધુમાડા તરફ મીટ માંડીને આનંદે બેધરક સંભળાવ્યું મને ખાતરી જ છે કે તમે ઇનકાર નહીં કરો છતાં અંધારું બની જાય તો તમે જેમ ડેડીનો વિરોધ કરી બળવો કરી મારી માને પરણી ગયા હતા એનું પુનરાવર્તન મારે કરવું પડશે સાંભળીને અમરનાથ ટટાર થયા ઘડીભર આનંદે મહેસૂસ કર્યું કે પિતા ખળભળી ઉઠશે ટેબલ પર હાથ પછાડી ઊભા થઈ જશે અમરનાથ ઊભા તો થયા પણ ટેબલને બદલે તેની પીઠ થાબડવા લાગ્યા શાહબાસ બાપને ચેલેન્જ આપી છે તો હવે નિભાવજે તને પાઠ શીખવવા ખાતર પણ હું છોકરીને નાપસંદ કરવાનો છું જોઈ લેજે બરાબર એ જ વખતે ઘડિયાળમાં સાડા નવનો ટકોરો રણકી ઉઠ્યો છૂટા પડવા માટે પિતા પુત્રે હાથ મિલાવ્યા ગુડ બાય એન્ડ ગુડ ડે કહીને અમરનાથે ત્રીજી સીડી ઉતરવા સળસડાટ પગ ઉપાડ્યા પણ પહેલાં પગથી પગ મૂકતા જ કંઈક યાદ આવ્યું યંગમેન તારી પસંદગીના પાત્રને જાણ છે ખરી કે તું અબજપતિ બાપનો એકનો એક પુત્ર છે આ તમારી પચાસ વર્ષની પીઢતા બોલે છે ડેડી આનંદે પિતા સામે ધારદાર નજરે કહ્યું તમે પચીસના હતા અને મારી બાના પ્રેમમાં પડ્યા ત્યારે એને ખબર હતી કે તમે પણ અબજપતિ બાપના એકના એક નબીરા છો અબજપતિ નહીં ત્યારે હું કરોડપતિ પિતાનો પુત્ર હતો અમરનાથ મલક્યા અને મીરાને મેં બહુ મોડેથી એની ખબર પડવા દીધી હતી બસ તો પિતાજી તમારી જ વાતનું પુનરાવર્તન મેં કર્યું છે માયાને હજુ હમણાં જ જાણ થઈ કે એ શેઠ અમરનાથની પુત્રવધિ બનવાની છે માયરા અમરનાથે નામ બે ત્રણ વાર વાગડ્યું પછી આંખ મીચકારી નામ પરથી તો લાગે છે કે એ તને અને મને આપણા બંનેને માયામાં જકડી લેશે બાકીની વાત કાલે એને નજરો નજર જોઈ લીધા પછી ત્યાં સુધી ગુડ લક એન્ડ ગુડ